तो आ तरफ गुजरात एटीएस ना निवृत्त अधिकारी डीजीपीए ने खोटी रीते बदनाम करवानो अने फसावानो पांच लोको विरुद्ध कार्यवाही करवामां आवी छे। डीजीपी ने खोटी रीते फसावामां आव्या भेगा मळी कावतरू रचायुं जेमां बीजेपी ओबीसी मोर्चाना स्थानिक नेता मुख्य सूत्रधार होवानुं सामे आव्युं। भाजपना नेता अने पत्रकारो मळी निवृत्ति डीजीपी ने खोटी रीते बदनाम करवा एक महिलानुं खोटुं सोगंदनामुं षड्यंत्र रच्युं हतुं। राज्यना एक निवृत्त डीजीपी ने बदनाम करवा षड्यंत्र रचवामां आवता हड़कंप मची गयो हतो। विगतो अनुसार डीजीपी ने खोटी रीते फसावा अने बदनाम करवाना केसमां गुजरात एटीएसए पांच लोकोनी धरपकड़ करी। भाजप ओबीसी मोर्चाना स्थानिक नेता मुख्य सूत्रधार होवानुं सामे आवता राजकारण गरमायुं। तो साथे पत्रकारोए मळी अधिकारीने एक महिला साथे खोटुं काम कर्युं होवानुं पण सोगंदनामुं करवानुं षड्यंत्र रच्युं हतुं। तेमां पत्रकारोए 5 लाख रूपयानी सोपारी लीधी हती अने अखबारमां प्रकाशित करवा ब्लेकमेल करी पैसा पड़ावानुं कावतरू घड्युं होवानो घटस्फोट थयो। पूर्व आईपीएस अधिकारीने बदनाम करवाना कावतरानो पर्दाफाश करी एटीएसए लोकोनी धरपकड करी। तो विगतो अनुसार 5 માંથી 2 आरोपी पत्रकार होवानुं सामे आव्युं छे। तो आ साथे ज षड्यंत्रना मुख्य सूत्रधार होवानुं पण सामे आव्युं। एक महिलानो उपयोग करी पूर्व आईपीएस पासेथी तोड़ करवानो आरोप छे। एटीएस द्वारा जणाववामां आव्युं के आईपीएस पासेथी तोड़ करवानी एक महिला पासे दुष्कर्मनी खोटी एफिडेविट दाखिल करावी हती। इस्माइल मलिक नामनो व्यक्ति महिलाने चांदखेड़ा लई गयो अने अधिकारीओना संपर्कमां रहेवू पड़शे एवुं कही आरोपीए दुष्कर्म आचर्युं हतुं। आ साथे ज अधिकारी पासेथी ₹8 કરોડનું तोड़ करवानुं षड्यंत्र सामे आव्युं छे અને મહિલાને દબાણમાં રાખી ખોટી એફિડેવિટમાં ઉચ્ચ અધિકારીઓનું નામ પણ જાહેર કર્યા હોવાનું ઘટસ્ફોટ એટીએસએ કર્યો। અધિકારીઓને કચેરીઓમાં ગયા, એ લોકોના તાબા હેઠળના અધિકારીઓનો સંપર્ક કર્યો, બીજા અધિકારીઓનો સંપર્ક કર્યો, સિલેક્ટિવલી ઘણા બધા વચેટિયાઓનો સંપર્ક કર્યો અને કોઈ પણ રીતે 2 વખત બળાત્કારના કેસમાં આ અધિકારીઓને આરોપી બનાવવામાં આવશે અને એ આરોપીઓ એ રીતનો ભય ઉભો કરી આનાથી 8 કરોડ રૂપિયા પચાવવાની ડીલ કરવા માંગતા હતા, પણ કોઈ પણ કારણસર એ બધાનો એ જે ષડયંત્ર છે એ પૂરો થઈ શક્યો એમ નહીં। જ્યારે અધિકારીઓ વચેટિયાથી મળીને પણ કામ નહીં ચાલ્યો ત્યારે એ લોકોએ જીકે પ્રજાપતિ અને હરેશ જાદવે એ ગાંધીનગરના 2 પત્રકારો આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની આ લોકોનો સંપર્ક કર્યો। આ લોકોનો સંપર્ક કરાવી એને એફિડેવિટની કોપી સ્કેન કરાવી આપી, સાથે સાથે એ મહિલાનો એ વિડીયો પણ બનાવી આપ્યો અને એને સમય પડે એને વાયરલ કરીને અધિકારીઓ પર દબાણ કરવાનો પણ કોશિશ કરી। આ રીતે જે તમામ ષડયંત્ર કરનાર માણસો છે જેમાં જીકે પ્રજાપતિ ઉર્ફે જીકે દાદા, હરેશ જાદવ સુરતના રહેનાર, મહેન્દ્ર પરમાર ઉર્ફે રાજુ જેમિની, આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની એ બધાને ડિટેન કરી અને હાલમાં એ બનાવ જે છે ગાંધીનગરમાં શરૂઆતથી બનેલ હતો, તો ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આઈપીસી સેક્શન 389 અને 120B હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને સાથે સાથે એની જે તપાસ છે એ આગળ એસઓજીપીઆઈ કરી રહ્યા છે। આ અધિકારીઓના કચેરીઓમાં ગયા, એ લોકોના તાબા હેઠળના અધિકારીઓનો સંપર્ક કર્યો, બીજા અધિકારીઓનો સંપર્ક કર્યો, સિલેક્ટિવલી ઘણા બધા વચેટિયાઓનો સંપર્ક કર્યો અને કોઈ પણ રીતે 2 વખત બળાત્કારના કેસમાં આ અધિકારીઓને આરોપી બનાવવામાં આવશે અને એ આરોપીઓ એ રીતનો ભય ઉભો કરી આનાથી 8 કરોડ રૂપિયા પચાવવાની ડીલ કરવા માંગતા હતા, પણ કોઈ પણ કારણસર એ બધાનો એ જે